શ્રી વાગડ થરપાકર શ્રીમાળી બ્રહ્મ સમાજ રાપર સેલારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી બ્રહ્મ સમાજ રાપર સેલારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ વિદ્યા મંદિર રાપર ખાતે બે દિવસીય ગત તારીખ પચીસ ડિસેમ્બર અને છવ્વીસ ડિસેમ્બર એમ બે દિવસ માટે યોજવામાં આવ્યું હતું રાપર ખાતે શ્રી વાગડ થરપાકર શ્રીમાળી બ્રહ્મ સમાજના યુવાનોમાં ભાઈચારો વધે અને અસપ્રસ્ત એકતા થાય તેવા હેતુ સાથે પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલાં ચેલારી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બીજું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજું ડીસા ખાતે અને ચોથું રાપર ખાતે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું રાપરમાં પ્રાગપર રોડ ઉપર આવેલ પ્રગતિવિદ્યા મંદિરના ગ્રાઉન્ડમાં કુલ ચૌદ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો જેમાં ફાઇનલ મેચમાં માજી શાહ ઇલેવન ઘડુલી અને ફુલેશ્વર ઇલેવન અંજાર વચ્ચે યોજાઈ હતી રસાકર્થીના અંતે માજી શાહ ઇલેવને ફુલેશ્વર ઇલેવન ને એકસો એકતાલીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ફુલેશ્વરની તમામ ટીમ માત્ર સાહીઠ રનમાં ઓલ આઉટ થઈ જતાં માજી શાહ ઇલેવનનો એક્યાસી રને વિજય થયો હતો ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર તરીકે મહેશ પુરોહને નામ આપવામાં આવ્યું હતું બેસ્ટ બેટ્સમેન તરીકે પાર્થ ત્રિવેદી રહ્યા હતા રનર્સઅપ તરીકે ફુલેશ્વર ઇલેવન અંજારની ટીમ ઉપવિજેતા થઈ હતી ફાઇનલ મેચમાં વિજેતા તરીકે માજીશા ઇલેવન કડુલી થઈ હતી શ્રી વાગડ થરપાકર શ્રીમાળી બ્રહ્મ સમાજના વડીલો અને યુવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા દાતાઓ અને આગેવાનો દ્વારા ટ્રોફી એનામિત કરવામાં આવી હતી ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટેટર તરીકે રમેશ ત્રિવેદી અને ડોક્ટર અશ્વિન પુરોહિતે અને અમ્પાયર તરીકે સંદીપ ઓઝા યોગેશ ત્રિવેદી પૂર્વ ત્રિવેદીએ જવાબદારી સંભાળી હતી મુખ્ય આયોજક તરીકે આનંદ પુરોહિત પિયુષ ત્રિવેદી હિરેન ત્રિવેદી અનિલ ત્રિવેદી આશિષ દવે તારાચંદ પુરોહિત દિનેશ પુરોહિત અશમુખ ત્રિવેદી રહ્યા હતા ભોજનની વ્યવસ્થા મદન ઓઝાએ સંભાળી હતી આ કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાંત ત્રિવેદી રાપર દ્વારા કરવામાં આવ્યું હતું